नमस्कार मित्रों, जवाहर नवोदय परीक्षा अंतर्गत गणित विभाग की अंदर प्रकरण संख्या ज्ञान जेनो एक नानकड़ो मुद्दों आपणे आजे भणवाना छीए। संख्या लेखन पद्धति। मित्रों, संख्या लेखन पद्धति की अंदर आपणे मुख्यत्वे बे बाबतोनी चर्चा करवाना छीए, जेनी अंदर नंबर एक आपणे सौ प्रथम भारतीय लेखन अथवा तो भारतीय संख्या लेखन पद्धति, भारतीय संख्या लेखन पद्धति एक आ मुख्य पद्धति ने आपणे आज चर्चा करवाना छीए। अने बीजू छे ब्रिटिश अथवा तो आंतरराष्ट्रीय लेखन संख्या लेखन पद्धति। तो मित्रों, संख्या लेखन पद्धति नी अंदर आपणे बे पद्धतिओ जे जवाहर नवोदय परीक्षा ने रिलेटेड छे अथवा तो बीजी कोई पण स्पर्धात्मक परीक्षा तमे आपता होय तो एना माटे काम में लगे एवो सरस मजानो मुद्दो छे आ भारतीय संख्या लेखन पद्धति अने ब्रिटिश एटले के आंतरराष्ट्रीय, ए बंने नाम एक ज छे। ब्रिटिश लेखन पद्धति कहेवामां आवे अथवा तो आंतरराष्ट्रीय लेखन पद्धति कहेवामां आवे, तो बंने एक ज वस्तु छे। तो आपणे सौ प्रथम चर्चा करीशुं भारतीय संख्या लेखन पद्धतिनी। तो चालो एनी अंदर आपणे केवी रीते भारतीय संख्या लेखन पद्धतिमां क्या क्या मुद्दाने आपणे ध्यानमां राखवाना छे अने केवी रीते आपणे वधवानुं छे ते आपणे जोईए। मित्रों, अहीं भारतीय संख्या लेखन पद्धति विशे थोड़ीक माहिती आपवानो प्रयास करवामां आवेलो छे। અહીં બે કોલમ આપ જોઈ રહ્યા છો, જેની અંદર એક સંખ્યા અને એને શબ્દમાં કેવી રીતે આપણે લખીશું। તો અહીં આપ જોઈ રહ્યા છો, અહીં એક આપવામાં આવેલો છે, તો અહીં પણ આપ એક જોઈ રહ્યા છો લખેલું છે। ત્યાર પછી એકને એક શૂન્ય લગાવવામાં આવે, એટલે કે એક એની બાજુમાં એક શૂન્ય લગાવવામાં આવે તો એ દસ બને છે ભારતીય લેખન પદ્ધતિ પ્રમાણે। ત્યાર પછી અહીંયા તમે જોઈ રહ્યા છો કે એકને બે શૂન્ય લગાવવામાં આવે તો એને આપણે સો કહીએ છીએ। એ જ રીતે અહીં આપ જોઈ રહ્યા છો કે ત્રણ શૂન્ય લગાવવામાં આવે છે ત્યારે એને હજાર કહેવામાં આવે છે। મિત્રો, અહીં સુધી નોર્મલ વસ્તુ હતી, હવે આપણે અહીં હજારની અંદર જમણી બાજુથી એકમ, દશક અને સો એવી રીતે ગણી અને એક અલ્પવિરામ કરવામાં આવે છે। તો આ એક ખાસ ફેરફાર જોવા મળે છે આપણને, એ આપણે યાદ રાખીશું। હવે આગળ તમે જોઈ રહ્યા છો, એક હોય એને ચાર શૂન્ય લગાવવામાં આવે તો એ દસ હજાર એવી રીતે આપણે એને વંચાય। એવી જ રીતે અહીં તમે જુઓ તો એ ત્રણ અંકની પછી એક અલ્પવિરામ મૂકવામાં આવે છે। એવી જ રીતે અહીં તમે જુઓ તો આ જે સંખ્યા રહી, એટલે કે એકને એક બે ત્રણ ચાર અને પાંચ શૂન્ય લગાવવામાં આવે છે અને જમણી બાજુથી ત્રણ શૂન્ય હોય અંક હોય એની આગળ આપણે અલ્પવિરામ મૂકીએ છીએ અને અહીં એ લાખ શબ્દ એવી રીતે આપણે એને શબ્દમાં લખીશું। એટલે કે એકની પાછળ પાંચ મીંડા જ્યારે શૂન્ય લગાવવામાં આવે ત્યારે એક લાખ એવું બને છે। ત્યાર પછી તમે અહીં જોઈ રહ્યા છો કે અહીં આપણે એકમ, દશક, સો, હજાર, દસ હજાર, લાખ અને દસ લાખ કહેવાય છે, તો અહીં આપણને દસ લાખ એવી રીતે લખી શકીએ। અને ખાસ તો દસ લાખ હોય તો એક બે ત્રણ ચાર પાંચ અને છ, તો અહીં ટોટલ છ શૂન્ય લગાવવામાં આવે છે, એટલે કે એક હોય એની પાછળ તમે છ શૂન્ય લગાવો તો એ દસ લાખ થાય છે। ત્યાર પછી એવી રીતે એકની પાછળ તમે સાત શૂન્ય લગાવો તો એ એક કરોડ બને છે અને એક કરોડની અંદર તમે જોઈ રહ્યા છો કે ત્રણ ત્રણના ગાળે એવી રીતે અલ્પવિરામ મૂકવામાં આવતા હોય છે। મતલબ આપણી જે ગુજરાતી ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ છે એની અંદર ખાસ આપણે એ સમજવાનું છે કે પ્રથમ ત્રણ અંક આવે છે, ત્યાર પછી દરેક બબે અંકને આગળ એક અલ્પવિરામ મૂકવામાં આવતું હોય છે। એવી રીતે તમે અહીં જુઓ તો અહીં આ એકની પાછળ આઠ શૂન્ય મૂકવામાં આવે છે, જે ત્રણના ગાળામાં, બેના ગાળામાં, બેના ગાળામાં એવી રીતે મૂકવામાં આવેલા હોય છે। તો કોઈ પણ એક અંક હોય, એટલે કે એકની પાછળ આપણે આઠ શૂન્ય લગાવીશું તો એને શબ્દમાં આપણે દસ કરોડ એવું કહીશું। એવી જ રીતે નવ શૂન્ય લગાવવામાં આવે, એકની પાછળ નવ શૂન્ય લગાવવામાં આવે, જે ત્રણના ગાળામાં, બેના ગાળામાં, બેના ગાળામાં અને બેના ગાળામાં અલ્પવિરામ દ્વારા એને છૂટા પાડવામાં આવે તો એ એક અબજ
કહેવામાં આવે છે. તો મિત્રો અહીં આપણે ભારતીય સંખ્યા લેખન પદ્ધતિની અંદર ખાસ આપણે એ સમજવાનું છે કે એક હોય એને પાંચ શૂન્ય લગાવવામાં આવે ત્યારે એ લાખ બને છે, એવી રીતે છ શૂન્ય લગાવવામાં આવે તો દસ લાખ બને છે, સાત લગાવવામાં આવે તો એક કરોડ બને છે, આઠ શૂન્ય લગાવવામાં આવે તો દસ કરોડ, અને નવ શૂન્ય લગાવવામાં આવે તો અબજ. તો આવી રીતે અબજ સુધીનો અભ્યાસ આપણે આની અંદર કરવામાં જરૂર પડતી હોય છે. આ ઉપરાંત બીજી એક બાબત આની અંદર એ પણ નોંધવાની છે કે ભારતીય લેખન પદ્ધતિ હોય તો એમાં કોઈ પણ આપણે જમણી બાજુથી શરૂ કરીએ તો સૌ પ્રથમ ત્રણ અંક લઈ અને અલ્પવિરામ કરવામાં આવે છે, ત્યાર પછી દરેક બબે અંક પછી આપણે એની આગળ આપણે અલ્પવિરામ કરવામાં આવતું હોય છે, જે બ્રિટિશ પદ્ધતિમાં કંઈક અલગ રીતે દર્શાવવામાં આવે છે. ચલો હવે આગળ જોઈશું. મિત્રો ભારતીય સંખ્યા લેખન પદ્ધતિના થોડાક ઉદાહરણો જોઈએ. દાખલા તરીકે અહીં આપણે વાત કરીએ કે હું કોઈ એક અંક લખી રહ્યો છું, દાખલા તરીકે બે ત્રણ પાંચ આઠ સાત નવ બે, તો આ જે અંક રહ્યો એને આપણે વાંચવો હોય અથવા તો શબ્દમાં લખવો હોય તો આપણે ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ પ્રમાણે કેવી રીતે આગળ વધીશું? તો આપણને ખ્યાલ છે કે ભારતીય પદ્ધતિ પ્રમાણેની વાત આવે છે. ભારતીય પદ્ધતિ પ્રમાણે તો ભારતીય લેખન પદ્ધતિ જે રહી એમાં આપણને ખ્યાલ છે કે ત્રણનું એક ગ્રુપ પડે છે, ત્યાર પછી બેનો ગ્રુપ, એવી રીતે અલ્પવિરામ મૂકવામાં આવતો હોય છે. તો અહીં આપ જોઈ રહ્યા છો કે બે બે જે અંક રહ્યા તેના બે ગ્રુપ પડેલા છે બરાબર, અને ત્રણનું એક ગ્રુપ પડેલું છે. તો હવે આપણે અહીંથી શરૂ કરીએ તો એકમ, દશક, સો, હજાર, દસ હજાર, લાખ અને દસ લાખ. અહીં દસ લાખ એવો શબ્દ આવે છે, જુઓ દસ લાખ સુધીનો આપણે અહીંયા અંકની જરૂર પડે છે સ્થાન કિંમત પ્રમાણે. તો દસ લાખ શબ્દ આવે એટલે આપણે આ બંને અંક જોડે લખીશું, એટલે અહીં આને શબ્દમાં લખવું હોય તો આ ત્રેવીસ અને લાખ એવો શબ્દ એની અંદર ઉમેરવામાં આવે છે. ત્યાર પછી તમે જુઓ તો આ હજાર નહીં પણ દસ હજાર ભેગા છે એટલે અહીં આપણે અઠાવન હજાર એવું લખીશું બરાબર, અને આ ત્રણ અંક ભેગા કરીએ એટલે સાતસો ને બાણું, એટલે કે સાતસો ને બાણું. આવી રીતે શબ્દની અંદર આપણે અહીંયા મેં અંકમાં લખ્યા છે, પણ ત્રેવીસ લાખ અઠાવન હજાર સાતસો બાણું આવી રીતે આપણે સંખ્યા લેખન પ્રમાણે એને લખી શકીએ બરાબર, ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ અનુસાર. મિત્રો બીજું એક ઉદાહરણ આપણે જોઈએ. દાખલા તરીકે અહીં આપણને આઠ પાંચ આઠ ચાર છ બે શૂન્ય ત્રણ પાંચ નવ આવા કઈ અંકો આપવામાં આવેલા હોય તો કેવી રીતે ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ પ્રમાણે એને શબ્દોમાં લખીશું? તો પેલા ત્રણ નું એક જૂથ અલ્પવિરામ, બે નું એક જૂથ અલ્પવિરામ, બે નું એક જૂથ અને અલ્પવિરામ બરાબર, અને બે નું જૂથ. તો અહીં બે બે ના અંકોના ત્રણ જૂથ પડ્યા છે અને એક ત્રણ નું પડેલું છે. તો અહીંથી આપણે ગણીએ એકમ, દશક, સો, હજાર, દસ હજાર, લાખ, દસ લાખ, કરોડ અને દસ કરોડ બરાબર. એકમ, દશક, સો, હજાર, દસ હજાર, લાખ, દસ લાખ, કરોડ અને દસ કરોડ બરાબર. તો અહીં અઠાવન આવેલા છે એટલે કરોડ એવો શબ્દ લાગે છે, અઠાવન કરોડ બરાબર. ત્યાર પછી છેતાલીસ, તો ત્યાં લાખ શબ્દ આવે છે તો છેતાલીસ લાખ. અહીં વીસ આવે છે તો ત્યાં હજાર શબ્દ આવે છે તો વીસ હજાર, અને અંતે ત્રણસો ને ઓગણસાઠ જે બચે છે. તો અઠાવન કરોડ, છેતાલીસ લાખ, વીસ હજાર, ત્રણસો ને ઓગણસાઠ, એવી રીતે આ સંખ્યાને વાંચવામાં આવે છે. એકમ, દશક, સો, હજાર, દસ હજાર, લાખ, દસ લાખ, કરોડ, દસ કરોડ. તો આવી રીતે દસ કરોડ સુધી એની આગળ જઈએ તો પછી અબજ, દસ અબજ, એવી રીતે આપણી ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ પ્રમાણે આની ગણતરી કરવામાં આવતી હોય છે બરાબર. મિત્રો હવે બ્રિટિશ એટલે કે આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિમાં આપણે કોઈ અંકનો નિર્દેશ કરવો હોય તો કેવી રીતે કરી શકીએ? ભારતીય પદ્ધતિ પ્રમાણે તો આપણને ખ્યાલ હોય છે, પરંતુ તકલીફ આપણને બ્રિટિશ અથવા તો આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ વખતે પડતી હોય છે. તો આપણે એકદમ સરળ રીતે સમજવાનો પ્રયાસ કરીશું. તો અહીં આપ જોઈ રહ્યા છો એક, તો અહીં એને એક એવી રીતે આપણે લખી શકીએ. ત્યાર પછી એક શૂન્ય લગાવો તો એ દસ થશે, જે અહીંયા સુધી આપણે ભારતીય પદ્ધતિ પ્રમાણે આગળ વધીએ છીએ. અહીં એકને બે શૂન્ય લગાવો તો એ સો કહેવામાં આવે છે. હજારનું પણ અહીં એ જ રીતે છે બરાબર. ત્યાર પછી દસ હજાર, તો અહીં દસ હજાર અહીંયા સુધીનું જે હતું એ ભારતીય પદ્ધતિ પ્રમાણે સરખું આવે છે. હવે ફેર અહીંથી પડે છે, તમે જોઈ શકો છો કે અહીં પાંચ શૂન્ય લગાવવામાં આવેલા છે. એકને પાંચ શૂન્ય લગાવવામાં આવે તો આપણી ભારતીય પદ્ધતિ પ્રમાણે એને લાખ કહેવામાં આવે છે,
परंतु आंतरराष्ट्रीय पद्धति प्रमाणे ने 100,000 કહેવામાં આવે છે. આપ અહીં જોઈ રહ્યા છો કે અહીં ત્રણ અંક હોય એની આગળ એક શૂન્ય અલ્પવિરામ લગાવવામાં આવે તો અહીં 100 એટલે કે 100 આપવામાં આવેલા છે એને પાછળ ત્રણ શૂન્ય લાગેલા છે અને ત્રણ શૂન્ય એટલે 1000 એવો શબ્દ લાગે એટલે કે 100 આ આવેલા છે 100 અને પાછળ ત્રણ શૂન્ય એટલે 100,000 તો આપણે આંતરરાષ્ટ્રીય પ્રમાણે એને લાખ નહીં કહીએ પણ 100,000 એવી રીતે એને વાંચવામાં આવે છે. ત્યાર પછી આગળ વધીએ તો 60 લગાવવામાં આવેલા છે અહીં તમે જોઈ રહ્યા છો. તો હવે ખાસ એ પણ અહીંયા જોવાનું છે કે અહીં આપણે જે જૂથ બનાવીએ છીએ એ ત્રણ ત્રણના જૂથ બનશે. આપણે ભારતીય પદ્ધતિ પ્રમાણે જોતા હતા તો શું હતું કે જમણી તરફના પહેલું જૂથ ત્રણનું બનતું હતું અલ્પવિરામ અને બાકી બધા બે બે ના જૂથ પડતા હતા. પરંતુ બ્રિટિશ પદ્ધતિ અથવા આંતરરાષ્ટ્રીય પદ્ધતિ હોય તો એની અંદર આપણે દરેક ત્રણ ત્રણના જૂથ બનાવવાના થશે. દરેક ત્રણ અંક આપણે લઈ અને અલ્પવિરામ મૂકવાનું થાય છે. તો અહીં છ જે એક ને છ શૂન્ય તમે લગાવો તો આપણી ભારતીય પદ્ધતિ પ્રમાણે 10,00,000 કહેવામાં આવે છે. પરંતુ 10,00,000 માટે બ્રિટિશ પદ્ધતિની અંદર મિલિયન એવો શબ્દ વપરાય છે. તો આપણે યાદ રાખીશું કે મિલિયન હોય એટલે કે 1,000,000 બરાબર 1,000,000 હોય તો એકને આપણે 60 લગાવવાના થાય. આ આપણે ખાસ યાદ રાખીશું બરાબર. હવે આગળ વધીએ તો એકને આપણે 7 લગાવ્યા એની પાછળ બરાબર. તો તમે જુઓ ત્રણ ત્રણ ના જૂથ બને છે, ત્રણ ત્રણ ના બે જૂથ અને બે બચા અંકો. તો અહીં તમે જોઈ શકો છો કે એને આપણે ભારતીય પદ્ધતિ પ્રમાણે 1 કરોડ કહેવામાં આવે છે પણ અહીં મિલિયન પછી 1 વધારવામાં આવ્યું એટલે કે 7 લાગેલા છે. તો એ 10,000,000 એવી રીતે અહીં વાંચવામાં આવે છે. મિલિયન પછી 10,000,000 પછી 100,000,000 અને આગળ આગળ પછી બિલિયન ટ્રિલિયન એવી રીતે આગળ વધતું જાય છે. ત્યાર પછી અહીં તમે જુઓ તો 8 લગાવવામાં આવેલા છે એકને. તો 3, 3 અને 3 ના 3 એવી રીતે જૂથ પડેલા છે. તો તમે અહીં જોઈ શકો છો કે કુલ 9 અંકો આવેલા છે, 1 અંક 1 અને બાકીના 8 શૂન્ય. તો એવી રીતે કુલ 9 અંક હોય તો આપણી ભારતીય પદ્ધતિ પ્રમાણે 10 કરોડ કહેવામાં આવે છે અને આંતરરાષ્ટ્રીય પ્રમાણે 100,000,000 કહેવામાં આવે છે. તો આ મિલિયન શબ્દ રહ્યો, 1,000,000 એટલે 10,00,000 અને એકને 60 લગાવીએ ત્યારે 1,000,000 એટલે કે 10,00,000 થાય છે. આ પણ આપણે યાદ રાખીશું. અને 10 કરોડ એટલે કે 100,000,000 હોય તો એને આપણે 8 એકની પાછળ 8 લગાવવાના થાય. એવી રીતે હવે જ્યારે 9 લાગે છે, 9 સુધીનો હિસાબ આપણે કરવાની જરૂર પડે છે નવોદયની અંદર. તો એકની પાછળ 9 લગાવવામાં આવે તો અહીં તમે જોઈ રહ્યા છો 3નું 3નું અને 3નું એવી રીતે 3 જૂથ પડ્યા ને એક અલગ આપેલો છે. તો એકની પાછળ 9 લાગે તો આપણે એને સાદી ભાષામાં ભારતીય ભાષાની અંદર પદ્ધતિમાં આપણે એને અબજ કહીએ છીએ બરાબર. અને એને 1,000,000,000 એ આંતરરાષ્ટ્રીય અથવા તો બ્રિટિશ પદ્ધતિ પ્રમાણે એને 1,000,000,000 કહેવામાં આવે છે. એટલે કે બિલિયન શબ્દ હોય, 1,000,000,000 હોય તો એમાં 9 આવે. એટલે આપણે આ બે વસ્તુ ખાસ યાદ રાખીશું, આ બે વસ્તુ બરાબર. એટલે કે બિલિયન હોય તો 6 લાગે એકની પાછળ, પાછળ આપણે 6 લગાવીશું અને જો બિલિયન શબ્દ હોય બરાબર તો 9 લાગશે એકની પાછળ. આટલી વસ્તુ આપણે આની અંદરથી વ્યવસ્થિત રીતે જાણવાની છે અને એને મગજની અંદર આપણે યાદ રાખીશું. ઓકે મિત્રો, હવે થોડુંક એની અંદર ડીપમાં જઈએ. બ્રિટિશ અથવા તો આંતરરાષ્ટ્રીય સંખ્યાલેખન પદ્ધતિની અંદર અહીં તમને કુલ 12 જુદા જુદા અંકોની સ્થિતિ બતાવવામાં આવેલી છે, એના સ્થાન બતાવવામાં આવેલા છે. તો આપણે અહીંથી જોઈએ છીએ કે આ પ્રથમ સ્થાન એકમ, દશક અને 100 બરાબર. એ આપણે જમણી બાજુથી કોઈ પણ સંખ્યા આપેલી હોય તો એકમ, દશક અને 100 એવી રીતે આપણે ભારતીય પદ્ધતિ પ્રમાણે ગણીએ છીએ. તો બ્રિટિશ પદ્ધતિની અંદર 3-3 જૂથ પડે છે, અહીં વચ્ચે અલ્પવિરામ આવે છે બરાબર. તો અહીં આપણે અલ્પવિરામ કર્યું. હવે એકમ, દશક અને 100 આ જે ત્રણે ત્રણ સ્થાન બતાવવામાં આવેલા છે એને આપણે એકમના સ્થાન તરીકે ઓળખવામાં અહીં આવે છે બરાબર. એટલે કે બ્રિટિશ પદ્ધતિની અંદર એકમ, દશક અને 100 આપેલા હોય એ ત્રણેય સ્થાન એકમ સ્થાન તરીકે આપણે એને ગણીએ છીએ. પછી અલ્પવિરામ મૂકવામાં આવે છે. હવે આગળ જોઈએ તો અહીં 1,000, 10,000 અને 100,000 જુઓ અહીં ફરક ક્યાં પડે છે ભારતીય પદ્ધતિમાં અને આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં. તો ખાસ જોજો, આપણે એકમ, દશક, 100, 1,000, 10,000 સુધી તો આપણે ભારતીય પદ્ધતિ પ્રમાણે છે, પરંતુ 10,000 પછી આપણે ભારતીય પદ્ધતિમાં આગળ જોઈએ તો 100,000 એવો શબ્દ આવી જાય. પણ અહીંયા એ 100,000 નહીં પણ એને બદલે 100,000. તો અહીં આ ત્રણનું એક જૂથ બની જાય છે, એની આગળ અહીંયા અલ્પવિરામ આવે છે. તો આ જે ત્રણનું જૂથ બને છે
એને હજાર નો જૂથ કહેવામાં આવે છે. આ ત્રણ નો જૂથ, પેલા ત્રણ નો જૂથ જમણી બાજુથી કોઈ પણ અંક હોય તો જમણી બાજુથી એકમ દશક સો આ એકમ નું જૂથ બને છે અલ્પવિરામ આવે, પછી હજાર દસ હજાર અને સો હજાર તો એ હજાર નું જૂથ બને છે, પછી એની આગળ અલ્પવિરામ આવે છે. હવે આગળના જે રહ્યા એને અહીંયા આપણે દસ લાખ ભારતીય પદ્ધતિ પ્રમાણે દસ લાખ એવો શબ્દ આવે, પરંતુ અહીં મિલિયન પછી દસ મિલિયન અને સો મિલિયન. તો તમે જોઈ રહ્યા છો એકમ દશક સો પ્રમાણે જ ચાલે છે. એકમ દશક સો એટલે મિલિયન એટલે એકમ સ્વરૂપે છે, દસ મિલિયન એટલે દશક સ્વરૂપે છે, અને સો મિલિયન એ સો સ્વરૂપે છે. તો આ ત્રણ નું જૂથ ફરી બનશે અને આગળ પાછો એક અલ્પવિરામ આવશે, અને આ સો મિલિયન દસ મિલિયન અને મિલિયન આ ત્રણ નું જૂથ જે બને છે એને મિલિયન નું જૂથ કહેવામાં આવે છે. તો મિત્રો આ પદ્ધતિની અંદર કુલ ત્રણ ત્રણ ના એવા જૂથ બનાવવામાં આવે છે અને ચાર જૂથ સુધીની આપણે ચર્ચા કરવાના છીએ. હવે એની આગળ જુઓ તમે તો બિલિયન શબ્દ આવી જાય, બિલિયન એક બિલિયન પછી દસ બિલિયન અને સો બિલિયન. તો આ જે સ્થાન ત્રણ અંકનું બતાવવામાં આવે છે એ સ્થાનને બિલિયન કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો બિલિયન અને મિલિયન આ બે અલગ અલગ શબ્દો છે. તો આવી રીતે કોઈ પણ સંખ્યા હોય એને આપણે આવી રીતે દર્શાવી શકીએ. હવે દાખલા તરીકે હું એક સંખ્યા અહીંયા લખી રહ્યો છું, બે ત્રણ પાંચ સાત નવ શૂન્ય ત્રણ પાંચ સાત અને એક બે શૂન્ય. તો આપ અહીં જોઈ રહ્યા છો ભારતીય પદ્ધતિ કરતા આ ત્રણ ત્રણ ના ગ્રુપ પાડેલા છે, એટલે ખ્યાલ આવી જવો જોઈએ કે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે આ મેં અંક લખેલા છે. હવે આપણે આ અંકને વાંચવાનો પ્રયાસ કરીએ અને અહીંયા આપેલું છે એ મુજબ ગોઠવીએ તો આ જે એક જૂથ પડે છે પેલું જૂથ, પછી ત્રણ નું આ બીજું જૂથ, પછી આ ત્રણ નું ત્રીજું જૂથ અને આ ત્રણ નું ચોથું જૂથ, કુલ અંક આપણને આવી પાસે 12 બરાબર. હવે આપણે અહીંથી શરૂઆત કરીએ તો આ જે જૂથ રહ્યું 120 લખેલા છે, એકમ દશક અને સો નું જૂથ છે બરાબર. આ એકમ દશક અને સો, ત્યાર પછી સાત પાંચ અને ત્રણ આપવામાં આવેલા છે એ આપ અહીં જોઈ રહ્યા છો, હજાર દસ હજાર અને સો હજાર નું આપવામાં આવેલું છે બરાબર. ત્યાર પછી શૂન્ય નવ અને સાત એ અહીં આગળ મિલિયન દસ મિલિયન અને સો મિલિયન નું આપવામાં આવેલું છે, અને આ જે ત્રણ નું જૂથ રહ્યું પાંચ ત્રણ અને બે અંકનું એ અહીં બિલિયન દસ બિલિયન અને સો બિલિયન આપવામાં આવ્યું. તો આ ત્રણ ભેગા આપણે કરીએ તો શબ્દ બને 235 બરાબર. એ જૂથ કયું બને છે તો બિલિયન નું જૂથ બને છે, તમે જોઈ રહ્યા છો. તો 235 બિલિયન, પછી આ જૂથ જે રહ્યું ત્રણ નું 790 નું એ મિલિયન નું જૂથ છે. જુઓ તો 790 મિલિયન, પછી આ જૂથ તમે જુઓ તો એ હજાર નું જૂથ છે, અહીં તમે જોઈ શકો છો. તો 357 હજાર અને આ એકમ નું જૂથ છે આ જે રહ્યું એ, એટલે કે 120. તો આ આખી સંખ્યા જે 12 અંકની બનેલી છે એને આપણે બ્રિટિશ અથવા તો આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ પ્રમાણે વાંચવી હોય અથવા શબ્દમાં લખવી હોય તો 235 બિલિયન 790 મિલિયન 357 હજાર 120 આવી રીતે આપણે લખી શકીએ. તો મિત્રો ખાસ અહીં આપણે યાદ રાખીશું કે અહીં ત્રણ ત્રણ ના જૂથ પડે છે અને ચાર જૂથ સુધીનો આપણે અભ્યાસ કરવાનો હોય છે. પ્રથમ ત્રણ અંક જે રહ્યા એકમના જૂથ તરીકે ઓળખાય છે, બીજા જે ત્રણ અંકો આવે છે એ હજારના જૂથ તરીકે ઓળખાય છે, ત્રીજા જે ત્રણ અંકો આવે છે મિલિયનના જૂથ તરીકે ઓળખાય છે, અને અંતિમ લાસ્ટ જે ત્રણ અંકો હોય છે એનો જૂથ હોય છે એ બિલિયન સ્વરૂપે એને ઓળખવામાં આવે છે બરાબર. તો આની ઉપરથી આપણે એકદમ સરળતાથી બ્રિટિશ અને એટલે કે આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ હોય તો એને અંકમાં અથવા તો શબ્દમાં લખવાનું આપણે એકદમ સરળતાથી આપણે બધું કામ કરી શકીએ છીએ. ચલો હવે આગળ જોઈએ બ્રિટિશ અથવા તો આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિના થોડાક ઉદાહરણ આપણે જોઈએ. દાખલા તરીકે હું અહીં કોઈ અંક લખું છું, બે ત્રણ પાંચ સાત નવ ચાર છ, ઓકે. હવે આપણે બ્રિટિશ અથવા તો આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ પ્રમાણે મારે શબ્દમાં લખવું હોય તો આપણે શરૂઆત કેવી રીતે કરીશું? તો ત્રણ ત્રણ ના જૂથ આપણે પાડવાના છે, આ ત્રણ નું જૂથ અને આ ત્રણ નું જૂથ. અહીં અલ્પવિરામ આવશે અને અહીં અલ્પવિરામ આવશે અને આ એક અંક છે એ એમના બાકાત રહેશે બરાબર. તો અહીં ત્રણ ત્રણ ના બે જૂથ પડ્યા છે બરાબર. આ જે જૂથ રહ્યું એને એકમ નું જૂથ કહેવામાં આવે છે, આ જૂથ જે રહ્યું એ હજાર નું જૂથ છે આગળ આપણે જોયું તે પ્રમાણે, અને આ જે જૂથ બચે છે એ મિલિયન નું જૂથ છે બરાબર. મિલિયન નું, તો આપણે મિલિયન અહીંયા આવ્યું છે તો અહીંયા બે જ આપવામાં આવેલા, તો બે મિલિયન
ओके त्यार पछी आ हजार नो जूथ छे अने हजार मा त्रण अंको छे एटले 357 એટલે કે 357,000 હજાર શબ્દ લાગે એની પાછળ લાગે અને આને તો આપણને ખબર જ છે કે 946 તો 946 તો આવી રીતે આપણે કોઈ પણ અંક આપ્યા હોય કોઈ પણ સંખ્યા આપી હોય તો એને આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે શબ્દમાં લખવું હોય તો આપણે આવી રીતે લખી શકીએ ત્રણ ત્રણના જૂથ પાડતું જવાનું અને એ જૂથ જે રહ્યા ને એકમ હજાર મિલિયન અને બિલિયન એ પ્રમાણે વેચી દેવાના છે અને એ મુજબ આપણે એને નિરૂપણ કરી શકીએ શબ્દની અંદર અથવા શબ્દમાં આપ્યું હોય તો અંકની અંદર પણ કરી શકીએ અને બીજું ખાસાની અંદર એ પણ આપણે યાદ રાખીશું કે મિલિયન શબ્દ હોય તો એકની પાછળ નવ એક મિલિયન મતલબ એકની પાછળ છ મીંડા લગાવવાના હોય શૂન્ય લગાવવાના હોય એવી રીતે બિલિયન શબ્દ હોય તો એક બિલિયન એટલે એકની પાછળ આપણે નવ શૂન્ય લગાવીશું એ પણ આપણે વારંવાર યાદ રાખીશું અને મગજની અંદર ઉતારી રાખીશું તો આપણું આ કામ ઘણું બધું સરળ બની જશે વધુ એક ઉદાહરણ જોઈએ આપણે દાખલા તરીકે અહીં 5, 6, 7, 0, 2, 0, 4, 8, 9, 5, 7 આ એક સંખ્યા મેં લખેલી છે હવે એને ત્રણ ત્રણના જૂથની અંદર આપણે બ્રિટિશ પદ્ધતિ પ્રમાણે બનાવીએ તો આ ત્રણનું એક જૂથ આ ત્રણનું બીજું જૂથ આ ત્રણનું ત્રીજું જૂથ અને આ બે અંકો બચ્યા બરાબર હવે તમે જુઓ ત્રણનું પહેલું જૂથ જે રહ્યું આ એ એકમનું છે બરાબર આ હું અહીં તમને સમજાવવા માટે લખી રહ્યો છું ત્યાર પછી આ જૂથ જે રહ્યું એ બીજું જૂથ છે હજાર માટેનું જૂથ છે ત્યાર પછી આ જે ત્રીજું જૂથ રહ્યું 702 વાળું એ મિલિયનનું જૂથ છે બરાબર મિલિયન મિલિયન અને આ જે બે બેચા અંતિમ જૂથ એ બિલિયન માટેનું છે બિલિયન બિલિયન ઓકે એટલે આપણને ખબર પડી કે ત્રણ ત્રણના જૂથ પડ્યા એટલે અહીં ત્રણ ત્રણના ત્રણ જૂથ પડ્યા અને બે અંક એમના બચ્યા એટલે કે ચોથા જૂથમાં આવે તો એ બિલિયન શબ્દ તો અહીં 56 છે આપેલા જુઓ તો 56 અને બિલિયન શબ્દ લાગે કારણ કે બિલિયન જૂથની અંદર આવેલું છે 56 બિલિયન ત્યાર પછી અહીંયા આ આપેલું છે 702 702 તો એ ક્યાં જૂથમાં છે તો મિલિયનના જૂથમાં છે એટલે કે 702 મિલિયન ત્યાર પછી 048 આપ્યા છે એટલે ખાલી 48 આપ્યા છે તો 48,000ના જૂથમાં છે એટલે 1000 અને બાકી 957 વધ્યા હતા એકમના જૂથમાં છે એટલે 957 તો આવી રીતે આપણે વ્યવસ્થિત રીતે મેં અહીંયા અંકમાં લખ્યા છે 56 મિલિયન પણ ખરેખર 56 એવી રીતે આપણે શબ્દમાં લખવાનો ભાઈ હું અહીં માત્ર સમજાવવા માટે આવું કરી રહ્યો છું પણ તમારે ખરેખર બધું શબ્દની અંદર જ લખવાનું હોય છે અંકની અંદર નથી હોતું તો અહીં 56 મિલિયન જે 56 લખ્યા છે મેં અહીં 702 લખેલા છે 48 લખેલા છે 957 એ તમારે બધા શબ્દમાં લખવાના છે હું અહીં તમને માત્ર સમજાવવા માટે આ બધું લખી રહ્યો છું અંકમાં પણ શબ્દ લેખનની અંદર તમારે બધા જ ગુજરાતી શબ્દની અંદર એ બધું લખવાનું હોય પણ આપણે ખાસ સમજવાની બાબત એ છે કે અહીં ચાર જૂથ પડે છે જમણી બાજુથી પહેલું ત્રણનું જૂથ એકમ દર્શાવે છે બીજું જૂથ જે રહ્યું ત્રણનું એ હજાર બતાવે છે ત્રીજું જે જૂથ ત્રણનું બને છે મિલિયન માટે વપરાય છે અને ચોથું જૂથ છે બિલિયન માટે વપરાય છે તો આવી રીતે આપણે બ્રિટિશ અથવા તો આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ હોય એનું નિરૂપણ કરી શકીએ ઓકે મિત્રો થોડુંક હજી વધુ ડીપમાં જોઈ લઈએ બ્રિટિશ આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિની અંદર તો આપણે અહીં 100,000 એવો શબ્દ આપવામાં આવેલો છે 100,000 બરાબર 100,000 શબ્દ આવેલા આપણને ખબર છે કે 5 0 1 2 3 4 અને 5 0 આપણે લગાવવાના હોય છે એકની પાછળ બરાબર હવે બ્રિટિશ પદ્ધતિ પ્રમાણે આપવામાં આવેલું છે એટલે કે જમણી બાજુથી 1 2 અને 3 એમની ગણી અને આપણે અલ્પવિરામ મૂકવાનું હોય છે તો હવે આપણને એ પણ ખ્યાલ છે કે 3 0 લાગેલા હોય તો એના માટે 1000 એવો શબ્દ વપરાય છે અને અહીં 100 આપવામાં આવેલા છે એટલે કે આપણે ભારતીય પદ્ધતિ પ્રમાણે જુઓ તો 100,000 આવી રીતે પણ વાંચી શકીએ અને આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે પણ વાંચવું હોય તો પણ ત્રણનું એક જૂથ એકમ માટે વપરાય છે એકમ માટે બરાબર અને બાકીનું ત્રણનું જૂથ જે રહ્યું એ 1000 માટે વપરાય છે તો અહીં 1000માં આપણને 100 આપ્યા છે એટલે કે 100,000 બરાબર 100,000 અને એકમમાં તો કંઈ છે નહીં એટલે 100,000 તો અહીં આપવામાં આવેલું છે 100,000 અને 5 0 હોય 1 ને 5 0 લાગે આ પણ આપણે યાદ રાખીશું બરાબર આગળ વધીએ 100,000 બાદ હવે આપણે 1,000,000ની વાત કરીએ અહીં 1,000,000 એવો શબ્દ આપવામાં આવેલો છે લાખ એટલે આપણે 1 2
ત્રણ ચાર અને પાંચ શૂન્ય આવે અને બાકીના દસ લાખ કીધા છે એટલે આપણે આ દસ આગળ મૂકી દઈએ. હવે અહીં આપ જોઈ રહ્યા છો કે ત્રણ ત્રણ નો જૂથ બનાવીએ તો આ ત્રણ નો એક જૂથ, આ ત્રણ નો બીજો જૂથ અને એક ત્રીજો જૂથ છે, એક અંકનું એકલાનો બનશે બરાબર. હવે આપણને ખ્યાલ છે કે આ એકમ માટે વપરાય છે, એકમનું જૂથ છે, ત્યાર પછી આ બીજું જૂથ રહ્યું એ હજારનું જૂથ છે અને આ ત્રીજું જે જૂથ રહ્યું આપણું ત્રીજું જૂથ એ મિલિયનનું જૂથ બને છે બરાબર, મિલિયન. ઓકે, તો અહીં આપણે આ અંકને વાંચવો હોય તો એક મિલિયન પછી તો શૂન્ય હજાર અને શૂન્ય એકમ એનો કોઈ અર્થ રહેતો નથી એટલે આને એક મિલિયન એવું કહેવામાં આવે છે. અને આ જે રહ્યા દાખલા તરીકે અહીંયા હજાર શબ્દ લગાવેલો છે આપણે ભાષાને આ ભારતીય ભાષા પ્રમાણે આપણે જોઈએ ભારતીય પદ્ધતિ પ્રમાણે તો અહીં એક હજાર અહીં આપવામાં આવેલા છે અને ત્રણ શૂન્ય જે રહ્યા હજાર માટે વપરાય તો હજાર હજાર વખત અહીં ખાસ સમજી લેજો કે હજાર છે એ હજાર વખત જ્યારે થાય ભેગા ત્યારે એ દસ લાખ બને છે અને એને એક મિલિયન કહેવામાં આવે છે. આ ખાસ યાદ રાખીશું કે શૂન્ય છે એ છ, એકને છ શૂન્ય લાગે ત્યારે એક મિલિયન બ્રિટિશ પદ્ધતિની અંદર કહેવામાં આવે છે. આ આપણે ખાસ યાદ રાખીશું કે એક મિલિયન એટલે દસ લાખ થાય અને એક મિલિયન હોય તો એકની પાછળ છ શૂન્ય લગાવવામાં આવે છે. આગળ જોઈએ તો સો લાખ, જો સો અને લાખ એટલે કે આપણે આ સો લખા અને લાખ એટલે એક બે ત્રણ ચાર અને પાંચ શૂન્ય પાછા લગાવવા પડે કારણ કે લાખ શબ્દ એવો છે. હવે આપણે ત્રણ ત્રણ નું જૂથ બનાવીએ તો આ ત્રણ નું એક જૂથ, ત્યાર પછી આ ત્રણ નું એક જૂથ અને આ એક બચે છે બરાબર. એટલે કે આ એકમ, આ હજાર અને આ મિલિયન, તો મિલિયનમાં દસ ભેગા થાય છે એટલે કે દસ મિલિયન એવો શબ્દ અહીં લાગશે બરાબર. દસ મિલિયન અને પાછળ તો હજારમાં પણ શૂન્ય છે અને એકમમાં પણ શૂન્ય છે એટલે દસ મિલિયન કહેવામાં આવે છે, જેને આપણે એક કરોડ કહીએ છીએ. એક કરોડ ખાસ યાદ રાખજો, એક કરોડ એટલે દસ મિલિયન અને દસ મિલિયન હોય તો એમાં એકની પાછળ સાત શૂન્ય લગાવવામાં આવે ત્યારે એ દસ મિલિયન બને છે અને દસ મિલિયન એટલે આપણે ભારતીય પદ્ધતિ મુજબ સો લાખ થાય બરાબર, એટલે કે એક કરોડ એને કહેવામાં આવે છે. હવે આપણે એક હજાર લાખની વાત કરીએ, એક હજાર અને પાછા લાખ બરાબર, એટલે પહેલા આપણે એક હજાર લખીશું અને હવે લાખ એટલે કે પાંચ શૂન્ય, એક બે ત્રણ ચાર અને પાંચ શૂન્ય. હવે આપણે ત્રણ ત્રણ નું જૂથ બનાવીએ, આ એક જૂથ બનશે, આ બીજું જૂથ બનશે અને આ ત્રીજું જૂથ બનશે. આ એકમનું જૂથ બન્યું, આ હજારનું જૂથ બન્યું અને આ મિલિયનનું જૂથ બન્યું. મિલિયનમાં આવ્યા સો એટલે કે સો મિલિયન થશે. આ જે શબ્દ બનશે એ સો મિલિયન માટે બને છે અને સો મિલિયન એટલે ભારતીય પદ્ધતિ પ્રમાણે દસ કરોડ કહેવામાં આવે છે અને સો મિલિયન હોય તો સો મિલિયનની અંદર એકની પાછળ આઠ શૂન્ય લગાવવાના થાય છે બરાબર. તો આ પણ આપણે યાદ રાખીશું કે એકની પાછળ આઠ શૂન્ય જ્યારે લાગે છે ત્યારે સો મિલિયન બને. ફરી હું રિપીટ કરું છું, એકની પાછળ જ્યારે છ શૂન્ય લાગે છે ત્યારે એક મિલિયન બને છે, સાત શૂન્ય લાગે ત્યારે દસ મિલિયન બને છે અને આઠ શૂન્ય જ્યારે આપણે લગાવીએ ત્યારે સો મિલિયન બને છે. એવી રીતે દસ લાખ હોય તો એને એક મિલિયન કહેવામાં આવે છે, પછી સો લાખ હોય તો એને દસ મિલિયન કહેવામાં આવે છે અને હજાર લાખ હોય તો એને આપણે એક દસ કરોડ કહીએ છીએ અને બ્રિટિશ પદ્ધતિ પ્રમાણે એને સો મિલિયન કહેવામાં આવે છે, એટલે કે આઠ શૂન્ય એકની પાછળ લગાવવામાં આવતા હોય છે. હવે આગળ જોઈએ તો અહીં દસ હજાર લાખ, દસ હજાર લાખ જેને આપણે ભારતીય પદ્ધતિ પ્રમાણે સો કરોડ કહેવામાં આવે છે, તો અહીં આપણે લખીશું દસ હજાર. હવે લાખ, લાખ એટલે પાંચ શૂન્ય, એક બે ત્રણ ચાર અને પાંચ શૂન્ય. તો હવે ત્રણ ત્રણ નું જૂથ આપણે બનાવીએ એટલે એક જૂથ, આ બે જૂથ, આ ત્રણ જૂથ અને આ ચોથું જૂથ બરાબર. તો આ પ્રથમ જૂથ જે રહ્યું એના માટે આપણે એકમ, એકમનું જૂથ ઓળખીએ છીએ, બીજા જૂથને આપણે હજારનું જૂથ કહીએ છીએ, આ ત્રીજું જે જૂથ રહ્યું એ મિલિયનનું જૂથ છે અને ચોથું જે જૂથ બને છે આ એ બિલિયન માટેનું છે, બિલિયન માટેનું બરાબર. તો હવે આને શબ્દમાં આપણે લખવું હોય તો બિલિયનના જૂથની અંદર શું છે તો કે એક, એક બિલિયન, પાછળ કેટલા મિલિયન કેટલા હજાર તો કે બધા શૂન્ય શૂન્ય છે એટલે કોઈ મિલિયન નથી, કોઈ હજાર નથી, કોઈ એકમ નથી એટલે માત્ર એક બિલિયન એવો શબ્દ વપરાય. તો
तो अहीं आ एक बिलियन आपवामां आवेलुं छे, एटले के 10,000,00,000 होय तो एने एक बिलियन कहेवामां आवे छे, अने आपणी भाषानी अंदर आपणी पद्धतिनी अंदर भारतीय पद्धतिनी अंदर एने 100 करोड़ कहेवामां आवे छे, એટલે કે 1 બિલિયન હોય તો એકની પાછળ ટોટલ 9 શૂન્ય લગાડવાના થાય. આ આપણે યાદ રાખીશું. એકની પાછળ 6 શૂન્ય હોય તો 1 મિલિયન, 7 હોય તો 10 મિલિયન, 8 હોય તો 100 મિલિયન, એવી રીતે 9 હોય તો હવે 1 બિલિયન, એવી રીતે આગળ આગળ વધતું જવાનું. 1 બિલિયન, 10 બિલિયન, 100 બિલિયન એવી રીતે આવતું હોય છે. તો આપણે આ 9 શૂન્ય લગાડીએ એકની પાછળ તો એને બિલિયન કહેવામાં આવે છે, 1 બિલિયન. અને એને ભારતીય પદ્ધતિ પ્રમાણે લખો તો 100 કરોડ એવું થાય. બરાબર. ઓકે મિત્રો, અહીં હવે આપણે થોડુંક હજી ઊંડાણમાં જઈએ બ્રિટિશ પદ્ધતિ સમજવા માટે. તો અહીં તમને એક સરસ મજાનો અંક આપવામાં આવેલો છે, સંખ્યા આપવામાં આવેલી છે, 235, 456, 782, 112, એટલે કે કુલ 12 અંકની સંખ્યા એક આપવામાં આવેલી છે. અહીં આપણે એના 4 જૂથ બનાવ્યા છે. એકમનું જૂથ છે, અહીં હજારનું જૂથ છે, બિલિયનનું મિલિયનનું જૂથ છે અને બિલિયનનું જૂથ છે. બરાબર. અને નીચેના સ્થાન આપવામાં આવેલા છે. તો જે આ સ્થાન જે રહ્યું આ બાજુથી એકમ પ્રમાણે અહીંયા જોઈએ તો આ જે સ્થાન છે એ એકમનું સ્થાન બતાવે છે, એકમ. ત્યાર પછી આ દશક અને આ 100. આ એકમના 3 સ્થાન થયા. બરાબર. એકમ, દશક અને 100. ત્યાર પછી અહીં આપણે આ જે સ્થાન રહ્યું એ 1000 માટેનું છે. એકમ, દશક અને 100 એવી રીતે 1000. પછી અહીં આવી છે 10,000. 10,000 નું સ્થાન. હવે અહીં લાખ નહીં પણ એને આપણે શું કહીએ છીએ, 100,000. એકમ, દશક, 100, પછી એનું 3 જૂથ થઈ ગયું, એકમનું જૂથ. હવે 1000નું જૂથ આપણે બનાવીએ તો એમાં ખાલી 1000, પછી 10,000, પછી 100,000. હવે મિલિયનનું જૂથ બનાવીએ તો અહીં ખાલી 1 મિલિયન. બરાબર. 1 મિલિયન એટલે આ ખાનું મિલિયન માટેનું છે. પછી એની આગળનું ખાનું છે એ 10 મિલિયન માટેનું છે. 10 મિલિયન, હું માત્ર મિલી લખું છું અહીં, 10 મિલિયન. અને આ જે રહ્યું એ 100 મિલિયન માટેનું છે. 100 મિલિયન, હું માત્ર મિલી શબ્દ લખું છું. તો આવી રીતે 3 ખાના આપણે બનાવી શકીએ. એકમ, દશક, 100 એકમ માટેના સ્થાનના છે. પછી 1000, 10,000, 100,000 આ 1000ના સ્થાન માટેના છે, એના જૂથ માટેના છે. પછી મિલિયન જૂથની અંદર પાછા 3 બીજા અંક આવે, પહેલો અંક મિલિયનનો, પછી 10 મિલિયનનો અને 100 મિલિયનનો. એવી રીતે બિલિયનની વાત આવે તો અહીં 1 બિલિયન, બિલિયન હું બિલી લખું છું. પછી આ 10 બિલિયન, આ સ્થાન છે 10 બિલિયનનું છે, અને આ છે 100 બિલિયનનું છે. બરાબર. 100 બિલિયન. ઓકે, આટલું વ્યવસ્થિત આપણે સમજી લીધો. હવે ઉપર જે અંક આપેલો છે એ તમે જુઓ તો આ 3નું જે જૂથ રહ્યું એ એકમનું જૂથ છે. તો આપણે એને એકમની અંદર મૂકીશું. એકમની અંદર એકમ, દશક અને 100 એવી રીતે આપણે મૂકીશું. તો અહીંયા આપણે આ 2, 1 અને 1. ઓકે, આ એકમના 3 સ્થાન આપણે ભરી દીધા. હવે બાકીનું 3નું જૂથ જે રહ્યું 782 એ 1000નું જૂથ છે. એટલે એમાં 1000માં 2 આવે છે, 10,000માં 8 આવે છે અને 100,000ની અંદર 7 આવે છે. બરાબર. ત્યાર પછીનું જે જૂથ છે એ મિલિયનનું જૂથ છે 3નું. તો એમાં આ જે 6 રહ્યા એ મિલિયન બતાવે છે, આ 5 રહ્યા એ 10 મિલિયન બતાવે છે, અને આ 4 રહ્યા એ 100 મિલિયન બતાવે છે. બરાબર. ત્યાર પછીનું આ 3નું જૂથ જે રહ્યું એ આપણને બિલિયન બતાવે છે. એટલે કે આમાં 5 જે રહ્યા એ બિલિયન આપેલા છે, 3 જે રહ્યા 10 બિલિયનના સ્થાન ઉપર છે, અને 2 રહ્યા એ 100 બિલિયનના સ્થાન ઉપર છે. તો હવે આ સંખ્યાને આપણે વાંચવી હોય તો કેવી રીતે વાંચી શકીએ? તો આ 3નું જૂથ જે રહ્યું એ કયું જૂથ છે? તો કે બિલિયનનું જૂથ છે, એટલે કે 235 બિલિયન. ત્યાર પછી આ જૂથ જે રહ્યું એ મિલિયનનું જૂથ છે, તો 456 બિલિયન. ત્યાર પછી આ જૂથ જે રહ્યું એ 1000નું જૂથ છે, એટલે કે 782,000. અને અંતિમ જૂથ જે બચે છે એ એકમનું જૂથ છે, એટલે કે 112. તો આખી સંખ્યા જે રહી એને આપણે શબ્દમાં અહીંયા સ્થાન પ્રમાણે પણ ગોઠવી દીધી. હવે એના શબ્દમાં અથવા તો વાંચન કરવું હોય તો 235 બિલિયન, 456 મિલિયન, 782,000, 112 આવી રીતે આપણે એને લખી અથવા તો વાંચી શકીએ. તો મિત્રો, આ ખાસ એટલા માટે આપણે ડીપમાં જઈએ છીએ કે બ્રિટિશ અને આંતરરાષ્ટ્રીય સંખ્યાલેખન પદ્ધતિ જે રહી એને આપણે વ્યવસ્થિત રીતે ઊંડાણપૂર્વક સમજી શકીએ.